मित्रों आज आप लघुगुणकीय विकलन સૌથી પહેલાં લઘુગુણકીય વિકલન છે એ એનો ઉપયોગ ક્યારે કરવાનો છે જોઈ લો. જો કોઈ વિધેય વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ યુ ઓફ એક્સ રેસ ટુ v ઓફ x પ્રકારનું હોય, u ઓફ x રેસ ટુ v ઓફ x. ખાસ મહત્વનું છે કે u ઓફ x અને v ઓફ x ધનાત્મક હોય એટલે કે પોઝિટિવ હોય તે જરૂરી છે. અગાઉ આપણે આ કિસ્સામાં સામાન્ય રીતે ઓળખવા માટે ચલ રેસ ટુ ચલ સ્વરૂપ કીધું હતું, જેનું આ અન્ય અર્થઘટન છે. તો બંને બાજુ લઘુગુણક લઈ પદવાર વિકલન કરવું. જ્યારે લઘુગુણક લઈ અને વિકલન કરો ત્યારે જે નિયમ છે એનો ઉપયોગ કરવાનો છે, જો નિયમ નંબર એક, લોગ એ રેસ ટુ એમ ઇક્વલ ટુ એમ લોગ એ, આધાર છે ઈનો છે, એ ખાસ ધ્યાન રાખશું. લોગ એ વત્તા લોગ બી ઇક્વલ ટુ લોગ એ બી, લોગ એ માઇનસ લોગ બી ઇક્વલ ટુ લોગ એ બાય બી. તો આ લઘુગુણકના નિયમો છે, એ ખાસ ધ્યાન રાખો. શું નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખો. ધારો કે y ઇક્વલ ટુ યુ પ્લસ વી હોય તો લોગ y બરાબર લોગ u વત્તા લોગ v આ થતું નથી. આવી ભૂલ કરવી નહીં. આ કિસ્સામાં સ્વતંત્ર છે, આ ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખો. સ્વતંત્ર u અને v માટે ધારી અને લોગ લઈને કરવાનું છે. આવો કોઈ લઘુગુણકનો નિયમ છે નહીં. ભૂલથી પણ આ નિયમ છે એનો ઉપયોગ કરવાનો થતો નથી. આ ભૂલ ન કરવી. હવે જ્યારે દાખલા છે જુઓ ત્યારે આપણે ઉદાહરણ જોઈએ. કેટલું સાદરૂપ આપવું, ક્યાં અટકવું? લોગ લેશું એટલે વિકલન છે પૂર્ણ થઈ જશે, એની માટે કોઈ વસ્તુ
તકલીફ નહીં પડે, પણ ક્યાં સુધી સાદરૂપ આપવાનું છે એ સામાન્ય રીતે તમને ડીવાય બાય ડીએક્સની કિંમત અમુક વસ્તુ સાબિત કરવાની કીધી હોય તો ત્યાં સુધી સાદરૂપ આપવું અથવા લોગ લઈ અને વિકલન કરો એ પૂરતું છે. એક ઉદાહરણ છે, જુઓ કઈ રીતે આપણે લોગ લઈએ છીએ. ધારો કે આ હોય તો આ કિસ્સામાં શું થાય, લોગ લઈએ બંને બાજુ, લોગ વાય તો અહીંયા ઘાત છે એક દૂતીયાંશ, એટલે પહેલાં ઘાત આગળ આવશે, વનાપ લોગ એ બી અપન સી ડી ઈ. હવે આનું સાદરૂપ અવારનવાર આનો ઉપયોગ આવશે, એટલે આ વસ્તુ સ્વતંત્ર છે એ બતાવું છું જેથી તમારે ભૂલ ન થાય. વનાપ, હવે આ નિયમનો ઉપયોગ થશે, લોગ એ બાય બી લોગ એ માઇનસ લોગ બી, એટલે આ શું થશે, લોગ એ બી માઇનસ લોગ સી ડી ઈ. હવે આ નિયમનો ઉપયોગ થશે, લોગ એ બી એટલે લોગ એ વત્તા લોગ બી, એટલે આ શું થશે, વનાપ લોગ એ વત્તા લોગ બી માઇનસ લોગ સી માઇનસ લોગ ડી માઇનસ લોગ ઈ. તો આ રીતે આપણે જ્યારે આ પ્રકારનું સ્વરૂપ હોય વાયનું સ્વરૂપ જ્યારે આ પ્રકારનું હોય ત્યારે કઈ રીતે લોગ લેવો એની આપણે તમને સમજૂતી છે આપી છે, જેથી કરીને તમારે ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. હવે એક એક્ઝામ્પલ છે લઈએ જેથી તમને વિશેષ ખ્યાલ આવે. સૂચના છે એક્સની સાપેક્ષ વિકલિત મેળવો. રૂટ એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ ફાઇવ. તો સૌથી પહેલાં આપણે આને નામ આપી દઈએ. ધારો કે સોલ્યુશન ઉકેલ માટે આપણે સૌથી પહેલાં નામ આપી દઈએ. ધારો કે વાય ઇક્વલ ટુ, હવે બંને બાજુ લઘુગુણક લેતા બંને બાજુ લોગ લઈએ, એટલે અગાઉ મેં તમને અહીંયા સમજૂતી આપી છે કઈ રીતે લોગ લેવાનું. તો ડાબી બાજુ શું થશે, લોગ વાય, અહીંયા શું થશે, આ વર્ગમૂળ છે એટલે ઘાત કઈ થશે, આ કિસ્સામાં એક દૂતીયાંશ, એટલે પહેલાં લોગ આખાને હું અંદરના ને કેપિટલ એક્સ કહી દઉં તો એની એક દૂતીયાંશ ઘાત, એટલે એક દૂતીયાંશ ઘાત આગળ આવે, એટલે અહીંયા શું થશે, વનાપ લોગ એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ ફાઇવ. હવે સાદરૂપ આપીએ, તેથી લોગ વાય ઇક્વલ ટુ વનાપ, હવે આ ગુણધર્મનો બંનેનો સંયુક્ત ઉપયોગ કરીએ, લોગ એ બાય બી છે શું થશે, અગાઉ ચર્ચા કરી મુજબ લોગ એ માઇનસ લોગ બી, અને આ બંને ગુણધર્મનો સંયુક્ત ઉપયોગ કરીએ છીએ
खास ध्यान राखो, log ए बी इक्वल टू log ए वत्ता log बी, आ बन्ने गुणधर्मनो संयुक्त उपयोग करिए तो आ शू थशे, log x माइनस वन वत्ता log x माइनस टू माइनस log x माइनस, अंश में log ए बी log ए वत्ता log बी, आ छेद छे एटले ओछा log, आने सी डी अने ई गणो तो ओछा log सी माइनस log x माइनस फोर माइनस log x माइनस फाइव। तो साइड में जे बे गुणधर्मो छे एनो आपणे संयुक्त उपयोग कर्यो छे, आनी प्रेक्टिस वारंवार करजो जेथी करीने कोई मुश्किली न थाय, अत्यंत सरल वस्तु छे। हवे विकलन करिए, तेथी x प्रत्ये विकलन करता लॉग वायनू वन अपॉन वाय, सौथी पहलू सूत्र लागू पड़ू, डी बाय डी एक्स ऑफ लॉग एक्स हो तो वन अपॉन एक्स वन अपॉन वाय, पण वाय छे शू छे एक्स नू गूढ विधेय, इम्प्लिसिट फंक्शन, एटले गुणाकार में साकळ नियम थी डीवाय बाय डी एक्स, जमणी बाजू वनाफ अचळ छे, काउंस में पदवार विकलन करिए, लॉग एक्स नू विकलन वन अपॉन एक्स, आ गुणधर्म मुजब वन अपॉन एक्स माइनस वन, गुणाकार में चेन रूल थी डी बाय डी एक्स ऑफ एक्स माइनस वन आवे छे, परंतु ये शू थशे वन थशे, डी बाय डी एक्स ऑफ एक्स माइनस वन जे आपणे गुणाकार में वन लखता नथी, वत्ता आनु विकलन वन अपॉन एक्स माइनस टू माइनस, अहीं पण गुणाकार में चेन रूल थी डी बाय डी एक्स ऑफ एक्स माइनस टू आवे छे, पण जे वन छे एटले दर्शावेल नथी। हवे आनु वन अपॉन एक्स माइनस थ्री इंटू वन आवशे चेन रूल थी, हवे आ पदनू वन अपॉन एक्स माइनस फोर, गुणाकार में वन आवे छे साकळ नियम थी दर्शावेलो नथी, वन अपॉन एक्स माइनस फाइव। અહીંયા પણ ગુણાકારમાં ડી બાય ડી એક્સ ઓફ એક્સ માઇનસ ફાઇવ આવે છે, જે વન છે દર્શાવેલ નથી। વાય સામે ગુણાકારમાં લઈ જઈએ અને વાયની કિંમત મૂકી દઈએ એટલે ઉકેલ છે આપણને મળી જશે। તો ઉકેલ છે એ શું થશે એ તમે જુઓ, ડીવાય બાય ડી એક્સ આ વાય છે ને સામે ગુણાકારમાં લઈ જઈએ છીએ, વાયની કિંમત મૂકી દઈએ એટલે અંડર રૂટ વાયની કિંમત મૂકી એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ફોર અને એક્સ માઇનસ ફાઇવ, આ વન બાય ટુ ગુણાકારમાં છે એટલે એ ખાસ ધ્યાન રાખો। અહીંયા હું પહેલાં કાઉન્સ કરું છું જે વાયની કિંમત છે, અને ગુણાકારમાં વન આપ છે એ હું આગળ દર્શાવું છું। અને હવે આપણે કાઉન્સમાં જે પદ છે એની કિંમત મૂકી દઈએ તો વન અપોન એક્સ માઇનસ વન વન અપોન માઇનસ વન અપોન માઇનસ વન અપોન એક્સ માઇનસ ફોર માઇનસ વન અપોન એક્સ માઇનસ ફાઇવ। તો તમે જોઈ શકો છો આ જે છે ઉકેલ થઈ ગયો। હજી એક બીજું ઉદાહરણ છે જોઈએ,
બીજું એક ઉદાહરણ છે જોઈએ, લોગ એક્સ રેઝ ટુ કોસ એક્સ. તો આપણે સૌથી પહેલાં ધારી લઈએ, ધારો કે વાય ઇક્વલ ટુ, ઉકેલ છે એ જુઓ, તો વાય ઇક્વલ ટુ લોગ એક્સ રેઝ ટુ કોસ એક્સ, બંને બાજુ લોગ અથવા લઘુગુણક લેતા અહીંયા શું થશે, લોગ વાય. ફરીથી જમણી બાજુ કયા નિયમનો ઉપયોગ થશે, લોગ એ રેઝ ટુ એમ, એમ તરીકે કોસ એક્સ, એમ લોગ એ, એટલે જમણી બાજુ લોગ લેશું એટલે શું થશે, કોસ એક્સ ઇન્ટુ લોગ ઓફ લોગ એક્સ. તો અહીંયા આપણે જમણી બાજુ લોગ લીધો છે, લોગ એ રેઝ ટુ એમ એટલે એમ લોગ એ, આ ગુણધર્મનો ઉપયોગ કર્યો. હવે એક્સ પ્રત્યે વિકલન કરતા હવે ડાબી બાજુ લોગ વાયનું વન અપોન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. જમણી બાજુ વિકલન કરીએ ત્યારે ધ્યાન રાખો, એક વિધેયને આપણે શું કહેશું, યુ, અને બીજું વિધેય છે એને આપણે શું કહેશું, વી. અને બે વિધેયના ગુણાકારનો નિયમ છે, તમે એકવાર ફરીથી યાદ કરી લો, બે વિધેયના ગુણાકારનો નિયમ, ડી બાય ડીએક્સ ઓફ યુ ઇન્ટુ વી, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન. ગુણાકારનો નિયમ, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન. તો આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જમણી બાજુ વિકલન કરીએ, પહેલું વિધેય કોસ એક્સ ગુણ્યા બીજાનું વિકલન. તો પહેલું સૂત્ર લોગનું વન અપોન એક્સ એટલે વન અપોન લોગ એક્સ, પણ અંદર તમે જોઈ શકો છો એક્સનું વિધેય છે એટલે ગુણાકારમાં સાંકળ નિયમ, લોગ એક્સનું વન અપોન એક્સ. હજી એકવાર જોઈ લો આનું વિકલન, લોગ ઓફ લોગ એક્સ આનું વિકલન, પહેલું વિકલન કરશું એટલે શું થશે, વન અપોન લોગ એક્સ, અંદર પાછું એક્સનું વિધેય છે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ એટલે વન અપોન એક્સ લોગ એક્સ, જે અહીંયા આપણે દર્શાવેલું છે, વત્તા લોગ ઓફ લોગ એક્સ એમને એમ, હવે ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ એ શું થશે, માઇનસ સાઇન એક્સ. વાયને સામે ગુણાકારમાં લઈ જઈએ અને વાયની કિંમત મૂકી દઈએ એટલે લોગ એક્સ રેઝ ટુ કોસ એક્સ, આ વાયની કિંમત કૌંસમાં શું છે, અંશમાં કોસ એક્સ, છેદમાં તમે જુઓ એક્સ ગુણ્યા લોગ એક્સ, હવે આ સાદરૂપ છે જુઓ, માઇનસ સાઇન એક્સ લોગ ઓફ લોગ એક્સ. તો આ જે છે એ શું થઈ ગયો, જવાબ ડીવાય બાય ડીએક્સ, જ્યારે ચલ રેઝ ટુ ચલ હોય ત્યારે. હજી એક વધારે ઉદાહરણ જોઈએ, તમને ખ્યાલ આવે. એક્સની સાપેક્ષ વિકલિત મેળવવાનું છે, એક્સ પ્લસ થ્રી નો વર્ગ
एक्स प्लस फोर एनो घन अने एक्स प्लस फाइव एनी चार घात। तो सौथी पहले आपणे धारी लईए, धारो के वाई सॉल्यूशन बन्ने बाजू लॉग लेता बन्ने बाजू लॉग लेशु एटले लॉग वाय हवे जमणी बाजू ध्यान राखो જ્યારે આને તમે પહેલાં આ છે ને એક ગણો અને આપણે એ ગણીએ અને આપણે બી ગણીએ અને આપણે સી ગણીએ તો લોગ એ બી સી શું થશે? લોગ એ પ્લસ લોગ બી પ્લસ લોગ સી, એટલે અહીંયા શું થશે? લોગ એક્સ પ્લસ થ્રીનો વર્ગ વત્તા લોગ એક્સ પ્લસ ફોરનો ઘન વત્તા લોગ એક્સ પ્લસ ફાઇવ રેસ ટુ ફોર એ ઇન્ટુ બી ઇન્ટુ સી, લોગ એ બી સી, લોગ એ વત્તા લોગ બી વત્તા લોગ સી। હવે અહીંયા આપણે દરેક પદમાં આપણે કયા ગુણધર્મોનો ઉપયોગ કરીએ છીએ એ જુઓ। લોગ એ રેસ ટુ એમ એમ લોગ એ આનું સાદરૂપ છે, જુઓ લોગ વાય ટુ ઇન્ટુ લોગ એક્સ પ્લસ થ્રી પ્લસ થ્રી ઇન્ટુ લોગ એક્સ પ્લસ ફોર પ્લસ ફોર ઇન્ટુ લોગ એક્સ પ્લસ ફાઇવ। તો અહીંથી હજી સુધી વિકલનની શરૂઆત થઈ નથી, માત્ર બંને બાજુ આપણે લોગ લીધેલો છે અને લઘુગુણકના નિયમથી સાદરૂપ આપ્યું છે। તો હવે આપણે એક્સ પ્રત્યે વિકલન કરતા લોગ વાયનું વન અપોન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ। હવે જમણી બાજુ ટુ અચળ છે સહગુણકમાં, લોગનું વિકલન વન અપોન એક્સ પ્લસ થ્રી, ફરીથી ધ્યાન રાખો ગુણાકારમાં ચેઇન રૂલથી ડી બાય ડી એક્સ ઓફ એક્સ પ્લસ થ્રી છે એ વન થાય છે, એટલે ગુણાકારમાં દર્શાવેલ નથી, ખાસ ધ્યાન રાખો। પ્લસ થ્રી અપોન એક્સ પ્લસ ફોર લોગનું વન અપોન એક્સ પ્લસ ફોર લોગ એક્સ પ્લસ ફોરનું, ફરીથી ગુણાકારમાં વન આવે છે જે દર્શાવેલ નથી, ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ પ્લસ ફાઇવ વન અપોન એક્સ પ્લસ ફાઇવ, વાય સામે ગુણાકારમાં લઈ જાઓ, વાયની કિંમત મૂકી દો એટલે ડીવાય બાય ડી એક્સ, વાય છે ને આપણે સામે ગુણાકારમાં લઈ જઈએ છીએ અને વાયની આપણે કિંમત મૂકી દઈએ તો વાયની કિંમત છે જુઓ એક્સ પ્લસ થ્રી એનો વર્ગ એક્સ પ્લસ ફોર એનો ઘન એક્સ પ્લસ ફાઇવ રેસ ટુ ફોર
અને કૌંસમાં આ પછી તમે જોઈ શકો છો એમને એમ આવશે 2 અપોન એક્સ પ્લસ 3 3 અપોન એક્સ પ્લસ 4 4 અપોન એક્સ પ્લસ 5 તો આ જે છે એ ડીવાય બાય ડીએક્સ થઈ ગયું. હજી એક વિશેષ ઉદાહરણ છે, જુઓ. y ઇક્વલ ટુ x પ્લસ 1 અપોન x રેસ ટુ x અને વત્તા x રેસ ટુ 1 પ્લસ 1 અપોન x. તો અગાઉ જે આપણે ધ્યાન દોરેલું છે એ મુજબ સીધો લોગ લેવાનો થતો નથી, ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં એક પદ છે ને આપણે યુ ધારીએ, એક પદ છે ને વી ધારીએ, અને જ્યારે યુ અને વીનું વિકલન કરશું ત્યારે સ્વતંત્ર લોગ છી લેવાનો રહેશે. આ ખાસ ધ્યાન રાખો. આને આપણે યુ લઈએ, આને આપણે વી લઈએ, અને આપણે વી લઈએ, એટલે વાય ઇક્વલ ટુ શું થશે એ જુઓ. વાય ઇક્વલ ટુ યુ પ્લસ વી, યુ પ્લસ વી જ્યાં યુ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 અપોન એક્સ રેસ ટુ એક્સ અને વી ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 1 પ્લસ 1 અપોન એક્સ. હવે સ્વતંત્ર બંને બાજુ લોગ લઈ અને આપણે ડીયુ બાય ડીએક્સ મેળવશું અને ડીવી બાય ડીએક્સ મેળવશું. તો હવે બંને બાજુ લોગ લેતા અહીંયા શું થશે, લોગ યુ અહીંયા એક્સ લોગ એક્સ પ્લસ 1 અપોન એક્સ, જમણી બાજુ લોગ એ રેસ ટુ એમ, એમ લોગ એ એટલે આ એક્સ આગળ ગુણાકારમાં આવ્યો છે, એક્સ લોગ ઓફ એક્સ પ્લસ 1 અપોન એક્સ. હવે વિકલન કરીએ એક્સ પ્રત્યે. વિકલન કરતા 1 અપોન યુ ડીયુ બાય ડીએક્સ, અહીંયા બે વિધેયના ગુણાકારનો નિયમ, એક વિધેયને આપણે યુ કહેશું, બીજા વિધેયને આપણે વી કહેશું. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન. હવે લોગનું વિકલન કરીએ ત્યારે શું થશે એ ધ્યાન રાખો. 1 અપોન એક્સ પ્લસ 1 અપોન એક્સ. જો મિત્રો ફરીથી એક્સ ગુણાકારમાં એમને એમ, પહેલું વિધેય એમને એમ, લોગનું વિકલન 1 અપોન એક્સ. આ સૂત્ર મુજબ લોગ ઓફ એક્સ પ્લસ 1 અપોન એક્સનું 1 અપોન એક્સ પ્લસ 1 અપોન એક્સ
હવે ગુણાકારમાં સાંકળ નિયમથી કોનું વિકલન થશે? ચેઇન રૂલથી તમે જુઓ, અંદર જે છે એ એક્સનું વિધેય છે, એટલે ગુણાકારમાં ડી બાય ડી એક્સ ઓફ સાંકળ નિયમથી એક્સ પ્લસ વન અપોન એક્સ, એટલે પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય લોગ ઓફ એક્સ પ્લસ વન અપોન એક્સ, એક્સનું એક્સ પ્રત્યે વિકલન શું થશે? વન, એટલે ગુણાકારમાં વન. હવે યુને સામે ગુણાકારમાં લઈ જઈએ, યુની કિંમત મૂકી દઈએ, એટલે આમાંથી ડીયુ બાય ડીએક્સ, યુ સામે ગુણાકારમાં, આ યુ છે ને સામે ગુણાકારમાં લઈ જાઓ, યુની કિંમત મૂકી દો, એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ. હવે આ જે છે એનું સાદરૂપ, આ એક્સ આપણે અંદર લખ્યો, એક્સ અપોન એક્સ પ્લસ વન અપોન એક્સ, આ એક્સ ગુણાકારમાં આપણે અંદર લઈ ગયા, છેદમાં આપણી પાસે એક્સ પ્લસ વન અપોન એક્સ છે. હવે આનું આપણે વિકલન કરીએ, આ ફરીથી જાણી રાખો, ડી બાય ડી એક્સ ઓફ અવારનવાર આવશે વન અપોન એક્સ, જોવાનું સાદરૂપ વન માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર વત્તા, જો આ ફરીથી પ્રેક્ટિસ કરજો એટલે ખ્યાલ આવે. અહીંયા ઉપયોગ કર્યો છે ડી બાય ડી એક્સ ઓફ વન અપોન એક્સ, વન અપોન એક્સ એટલે કેટલી, એક્સની માઇનસ વન ઘાત, એટલે ઓછા ઘાત આગળ આવી, એક ઘાત ઓછી થઈ, એટલે માઇનસ એક્સ રેસ ટુ માઇનસ ટુ, એટલે એ શું થશે? માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, એટલે આનો જે આપણે જવાબ છે, મૂલ્ય છે, કિંમત છે, ત્યાં મૂકી છે માઇનસ વન અપોન. હવે આ જે છે તો આ પદ એમને લોગ એક્સ પ્લસ વન અપોન એક્સ, હજી વિશેષ સાદરૂપ આપી દઈએ તો આ એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ, હવે અહીંયા લસા લેશું એટલે એક્સ ઇન્ટુ એક્સ, અહીંયા ગુણાકારમાં આવશે એટલે એક્સ સ્ક્વેર પ્લસ વન, છેદનો છેદ અંશમાં જશે એટલે એક્સ સ્ક્વેર, આનું આપણે સાદરૂપ જોયું. અહીંયા લસા લઈ લઈએ એટલે એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ લોગ એક્સ પ્લસ વન અપોન એક્સ, એક્સ સ્ક્વેર કેન્સલ થશે, એટલે હવે છેલ્લું આનું સાદરૂપ છે એ શું આવશે? એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ, કાઉન્સમાં એક્સ સ્ક્વેર માઇનસ વન, એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ લોગ એક્સ પ્લસ વન અપોન એક્સ, આને આપણે પરિણામ નંબર બે કહી દઈએ. આ છે આપણું પરિણામ નંબર બે. હવે આપણે આ જ રીતે વીનું વિકલન કરીએ તો વી ઇક્વલ ટુ એક્સ રેસ ટુ વન અપોન એક્સ, લોગ લેતા બંને બાજુ લોગ લેતા તો લોગ વી વન પ્લસ વન અપોન એક્સ લોગ એક્સ, જમણી બાજુ ધ્યાન રાખો ફરીથી કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે, લોગ એ રેસ ટુ એમ, એમ લોગ એ,
આ ઘાત છે એ ક્યાં આવે છે, આગળ ગુણાકારમાં આવે છે, જે અહીં તમે જોઈ શકો છો. બંને બાજુ લોગ લીધો એટલે લોગ વી, ડાબી બાજુ લોગ વી, જમણી બાજુ ઘાત આગળ આવી એટલે વન પ્લસ વન અપોન એક્સ ઇન્ટુ લોગ એક્સ ઇન્ટુ લોગ એક્સ એક્સ પ્રત્યે વિકલન કરતા લોગ વીનું વન અપોન વી સાંકળ નિયમથી ડીવી બાય ડીએક્સ. અહીંયા પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન લોગ એક્સનું વન અપોન એક્સ વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વન અચળ છે એટલે ઝીરો, વન અપોન એક્સનું અગાઉ આપણે જોયું મુજબ. ફરીથી જમણી બાજુ બે વિધેયના ગુણાકારનો નિયમ, પહેલું વિધેય એમને એમ બીજાનું વિકલન વન અપોન એક્સ લોગ એક્સનું વન અપોન એક્સ વત્તા બીજું વિધેય લોગ એક્સ એમને એમ પહેલાંનું વન અચળ છે ઝીરો, વન અપોન એક્સનું હવે ડીવી બાય ડીએક્સ વીને સામે ગુણાકારમાં લઈ જાઓ, આ વી છે એને સામે ગુણાકારમાં લઈ જઈ વીની કિંમત મૂકી દઈએ એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ, અહીંયા કૌંસમાં આને લસા લઈ લો એટલે શું થશે એક્સ પ્લસ વન, આ લસા લીધો છેદમાં એક્સ સ્ક્વેર, આનું સાદરૂપ છે માત્ર તમે જાતે પણ સાદરૂપ આપી શકો, એક્સ લસા લીધો એક્સ પ્લસ વન અપોન એક્સ ઇન્ટુ વન અપોન એક્સ એટલે એક્સ સ્ક્વેર. આ જે છે શું થશે માઇનસ લોગ એક્સ અપોન એક્સ સ્ક્વેર, આને આપણે પરિણામ નંબર ત્રણ કહીએ. હવે એક પરથી પરિણામ એક છે એ કયું છે, જુઓ વાય ઇક્વલ ટુ યુ પ્લસ વી, આપણું પરિણામ નંબર એક કયું છે વાય ઇક્વલ ટુ યુ પ્લસ વી, એટલે એક પરથી ડીવાય બાય ડીએક્સ તો ડીયુ બાય ડીએક્સ વત્તા ડીવી બાય ડીએક્સ, આનું જે છે મૂલ્ય પરિણામ બેમાંથી મૂકો અને આની જે મૂલ્ય અથવા કિંમત પરિણામ ત્રણમાંથી મૂકો એટલે ડીવાય બાય ડીએક્સ, તેથી ડીવાય બાય ડીએક્સ આની કિંમત આપણે મૂકીએ પરિણામ બેમાંથી તો એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ લોગ એક્સ પ્લસ વન અપોન એક્સ વત્તા ડીવી બાય ડીએક્સ. ડીવી બાય ડીએક્સની કિંમત છે, ડીવી બાય ડીએક્સની કિંમત એ પરિણામ ત્રણમાંથી મૂકી દઈએ, પરિણામ ત્રણમાંથી કિંમત મૂકી દઈએ તો એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ એક્સ પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ લોગ એક્સ અપોન એક્સ સ્ક્વેર. વિશેષ સાદરૂપ તમારે જરૂરિયાત મુજબ આપી શકો, એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી ક્યાં સુધી સાદરૂપ આપવું, કે જે પરિણામ માગ્યું હોય કે ડીવાય બાય ડીએક્સની આ કિંમત સાબિત કરો ક્યાં સુધી સાદરૂપ આપો એ પૂરતું છે. હજી એક ઉદાહરણ છે જોઈએ.
y इक्वल टू x रेस टू x cos x, तो dy by dx मेळवो। तो उकेल छे जुओ, y इक्वल टू x रेस टू x cos x, बन्ने बाजू log लेता log y, અહીંયા શું થશે x cos x log x, જમણી બાજુ ધ્યાન રાખો log લીધો ત્યારે log a raise to m, m log a એટલે x cos x આગળ આવ્યું log x। હવે અહીંયા ત્રણ વિધેયના ગુણાકારનો નિયમ લાગુ પડશે, પહેલું વિધેય, બીજું વિધેય અને ત્રીજું વિધેય, ત્રણ વિધેયના ગુણાકારનું એકનું કરો વિકલન ત્યારે બાકીના બે એમને એમ, એ જ રીતે વત્તા બીજાનું કરો ત્યારે અન્ય બે એમને એમ, વત્તા ત્રીજાનું વિકલન કરો ત્યારે બાકીના બે એમને એમ। તો પહેલાં આપણે લોગ લીધો, હવે એક્સ પ્રત્યે વિકલન કરતા તો લોગ વાયનું વન અપોન વાય, સાંકળ નિયમથી ડીવાય બાય ડીએક્સ, અહીંયા ત્રણ વિધેયના ગુણાકારનો નિયમ ધ્યાન રાખો, પહેલાંનું એક્સનું વિકલન વન એટલે બાકીના બે એમને એમ, કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ, હવે એક્સ લોગ એક્સ એમને એમ, અને કોસ એક્સનું વિકલન કરીએ એટલે માઇનસ સાઇન એક્સ। જો અહીંયા કોનું વિકલન થયું એક્સનું, એટલે આપણે વન આવ્યું, બાકીના બે એમને એમ, કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ, હવે એક્સ લોગ એક્સ એમને એમ, અને કોસ એક્સનું વિકલન થયું માઇનસ સાઇન એક્સ, હવે પહેલાં બે એમને એમ, એક્સ કોસ એક્સ એમને એમ, અને ત્રીજાનું લોગ એક્સનું વિકલન કર્યું એટલે વન અપોન એક્સ। ત્રણ વિધેયના ગુણાકારનો નિયમ, ત્રણેયનું વારાફરતી વિકલન થશે, બાકીના બે એમને એમ રહેશે, પહેલાંનું વિકલન કરો ત્યારે ગુણાકારમાં બાકીના બે એમને એમ, વત્તા બીજાનું વિકલન ગુણાકારમાં બાકીના બે એમને એમ, વત્તા ત્રીજાનું વિકલન ગુણાકારમાં બાકીના બે એમને। તો હવે હજી એકવાર જોઈ લો, એક્સનું વન બાકીના બે એમને, હવે એક્સ લોગ એક્સ એમને, કોસ એક્સનું તમે જોઈ શકો છો માઇનસ સાઇન એક્સ, હવે એક્સ કોસ એક્સ એમને, અને લોગ એક્સનું વન અપોન એક્સ, એટલે આનું સાદરૂપ તમે આપી શકશો, એક્સ એક્સ કેન્સલ થઈ શકશે, વાય સામે ગુણાકારમાં લઈ જાઓ, વાયની કિંમત મૂકી દો, વાય છે શું છે, એક્સ રેસ ટુ એક્સ કોસ એક્સ, હવે ગુણાકારમાં આપણે આનું મૂલ્ય છે મૂકી દઈએ, તો કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ, અહીંયા ઋણ નિશાની છે ધ્યાન રાખો, માઇનસ એક્સ લોગ એક્સ ઇન્ટુ સાઇન એક્સ, અહીંયા એક્સ એક્સ કેન્સલ થશે એટલે પ્લસ કોસ એક્સ, તો આ તમે જોઈ શકો છો ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય આપણને મળી ગયું। હવે એક ચર્ચા છે એ કરી રાખીએ છીએ, ભવિષ્યમાં તમને ખ્યાલ આવશે, જે અત્યંત મહત્ત્વની વસ્તુ છે એ જુઓ, આપણે વિકલન છે એ પ્રચલ વિધેયનું વિકલન કઈ રીતે આવશે। પ્રચલ વિધેયનું વિકલન
तो प्रचल विधेयन विकलित एनी प्राथमिक आपणे चर्चा करी राखीए। तो जो एक्स ने वाय ए प्रचल टीना विधेय होय તો dy બાય dx ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt। અહીંયા ટી છે શું છે, પ્રચલ છે, અને મહત્ત્વની વસ્તુ છે જુઓ, જ્યાં છેદ શૂન્ય ન હોવો જોઈએ, ડીએક્સ બાય ડીટી નોટ ઇક્વલ ટુ ઝીરો। આ જ રીતે જો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ, તમે પરવલય લ્યો, તો પરવલયમાં પ્રચલ સમીકરણ કયા છે, એક્સ ઇક્વલ ટુ એટી સ્ક્વેર, y ઇક્વલ ટુ શું છે 280। તો તમે જોઈ શકો છો એક્સ ટીનું વિધેય છે, વાય ટીનું વિધેય છે, અહીંયા ટી છે પ્રચલ છે, તો આ કિસ્સામાં dy બાય dx કઈ રીતે મળે, તો કે dy બાય dt છેદમાં dx બાય dt। પ્રચલ કોણ છે એ જોવાનું, આ જે છે એ તમે જાણો છો પરવલયના પ્રચલ સમીકરણ છે। ધારો કે તમે ઉપવલય લ્યો, ઉપવલય તો ઉપવલયના પ્રચલ સમીકરણ તમારી પાસે છે એક્સ ઇક્વલ ટુ એ કોસ થીટા, વાય ઇક્વલ ટુ બી સાઇન થીટા। તો હવે અહીંયા પ્રચલ છે એ કોણ છે, થીટા, એટલે એક્સ થીટાના વિધેય તરીકે છે, વાય છે થીટાના વિધેય તરીકે છે, તો અહીંયા dy બાય dx કઈ રીતે મળે, તો કે dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા। જો પ્રચલ t હોય તો dy બાય dt છેદમાં x t નું વિધેય છે એટલે dx બાય dt, જેમ કે આ કિસ્સામાં અહીંયા શું થશે, y નું t પ્રત્યે વિકલન, તો 2a t નું t પ્રત્યે 1 છેદમાં dx બાય dt, એ t સ્ક્વેરનું t પ્રત્યે વિકલન શું થશે, તો કે 2at, એટલે આનું સાદરૂપ શું થશે 1/t। તો આ કિસ્સામાં આપણે પ્રચલ વિધે x ઇક્વલ ટુ at સ્ક્વેર, y ઇક્વલ ટુ 2at, t પ્રચલ હોય તો આપણે dy બાય dx મેળવ્યું dy બાય dt અપોન dx બાય dt, થી જે જવાબ છે શું આવે છે 1/t। આ કિસ્સામાં એક્સ ઇક્વલ ટુ એ કોસ થીટા ઉપવલયના પ્રચલ સમીકરણ, થીટા અહીં પ્રચલ તરીકે છે, તો આનું છે એ શું થશે, તમે જાણો છો વાયનું થીટા પ્રત્યે એટલે બી કોસ થીટા સાઇન થીટાનું વિકલન, કોસ થીટા, અહીંયા એક્સનું થીટા પ્રત્યે એટલે માઇનસ એ સાઇન થીટા, છેદ શૂન્ય નથી સ્પષ્ટતા કરવી પડશે, એટલે આ શું થશે માઇનસ બી બાય એ કોટ થીટા। તો આ પ્રચલ વિધેય છે એના વિકલનનો નિયમ છે આપણે જોયો, એ જ રીતે તમે એક્સ ઇક્વલ ટુ એ સેક થીટા, વાય ઇક્વલ ટુ બી ટેન થીટા, તો અહીંયા થીટા છે એ પ્રચલ છે, આ કિસ્સામાં dy બાય dx મેળવવાનું હોય તો પ્રચલ તરીકે થીટા છે, y થીટાનું વિધેય છે, એટલે dy બાય d થીટા છેદમાં x પણ છે કોનું વિધેય છે થીટાનું, એટલે dx બાય d થીટા। આ કિસ્સામાં આ રીતે તમે dy બાય dx મેળવી